महिलाओं पर थता અત્યાચારના ઘણા બનાવો દેશ અને દુનિયામાં બની રહ્યા છે, જેમાંથી ઘણી એવી ઘટનાઓ હશે જે સામે નથી આવતી, ત્યારે મહિલાઓની સમસ્યા સુધી સરળતાથી પહોંચી શકાય અને મહિલાઓને લગતા ગુના ઉકેલી શકાય તે માટે કેન્દ્ર સરકારે ખાસ યોજના બનાવી છે। મહિલા પરના અત્યાચાર ઉપર આવશે અંકુશ। महिला पोलिस वोलंटियर्स नी कराशे निमणूक। गुजरात सहित सात राज्यों में कामगिरी थई शुरू। पोलिस अने पीड़ित महिलाओं वच्चे बनशे कड़ी। देश अने दुनिया में घणी महिलाओं रोज ने रोज अत्याचारों नो भोग बनती हशे, परंतु तेमाथी घणी ओछी महिलाओं अत्याचारनो सामनो करीने फरियाद नोंधावती हशे। मोटा भागनी महिलाओं પોતાના કે પોતાના પરિવારના બદનામીના ડરથી પોલીસ સમક્ષ ફરિયાદ કરવા નથી જતી અને મનમાં ને મનમાં મૂંઝાતી રહેતી હોય છે। જો કે હવે તેમને મૂંઝાવાની જરૂર નથી। કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મહિલા પોલીસ વોલેન્ટિયરની નિમણૂક કરવાનો તમામ રાજ્યોને આદેશ આપ્યો છે। એકલા બે રીતે થશે કે મહિલાઓને અત્યારે જે છેડતી થઈ રહી છે, જે રેપિસ્ટના કેસ જે વધી રહ્યા છે નાની બાળકીઓ પાસે, તો એ લોકો અત્યારે શું છે, એમના ફેમિલી અને એ છોકરીઓ, અમારે જેવી જેમ પણ લેડીઝ હોય છે એ જતા ડરે છે કે પોલીસ કઈ રીતે એફઆઈઆર લેશે, શું પૂછશે, શું નહીં કરે, કેવી રીતે વાત કરીએ અમે। બટ અત્યારે આ કેન્દ્ર સરકાર દ્વારા જે વોલેન્ટિયરે જે કરવામાં આયોજન કરવામાં આવ્યું છે તે બહુ સરળ છે, સરળ પણ છે અને મહિલાઓ માટે હેલ્પફુલ પણ છે। ગુજરાતમાં અત્યારે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા પોલીસની શી ટીમ તેમજ અભયમ હેલ્પલાઇન કાર્યરત છે। આમ છતાં ઘણી મહિલાઓ કોઈને કોઈ કારણોસર અત્યાચારનો સામનો કરવાને બદલે સહન કરી લે છે, ત્યારે આ મહિલા પોલીસ વોલેન્ટિયર્સ થકી આવી મહિલાઓને મદદ મળશે। જે તે વિસ્તારની સામાજિક મહિલા કાર્યકરોની પણ આમાં સહાય લેવામાં આવશે। જ્યારે મહિલાઓ સાથે આવું થયું હોય ને ત્યારે એની વિચારશક્તિ બહુ જ ઓછી થઈ જાય અને એ ડરી પણ બહુ જ જાય, તો ત્યારે એમના જ વિસ્તારમાં કોઈ મહિલા હશે ને તો એ ઇઝીલી એમને કહી શકશે અને જલ્દીથી એ મદદરૂપ સામે મહિલા વોલેન્ટિયર મદદ પણ કરી શકશે એટલું ઇઝીલી એમ। કેટલી સારી યોજના માનો તો આ યોજના મારા હિસાબથી તો ખૂબ જ સારી છે, જલ્દીથી જલ્દી અમલમાં આવી છે। મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની આ યોજના મુજબ જિલ્લા તંત્ર દ્વારા મહિલા પોલીસ વોલેન્ટિયરને ઓળખપત્ર આપવામાં આવશે, સાથે માનદ વેતન પણ અપાશે। મહિલાઓની છેડતી, દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓમાં મહિલા પોલીસ વોલેન્ટિયર્સ પીડિતાનું કાઉન્સેલિંગ પણ કરશે અને માનસિક મનોબળ આપી તેને ન્યાય અપાવવા પ્રયત્ન કરશે। પહેલા હરિયાણાના બે જિલ્લામાં આ યોજના લાગુ કરાઈ હતી, જેના સારા પરિણામ મળતા ચાર વર્ષ બાદ હવે આ યોજના દેશભરમાં લાગુ કરવાનો નિર્ણય કરાયો છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।